કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 25 મે શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે. કોમર્સનું 63.5% અને આર્ટ્સનું 71.2% પરિણામ આવ્યું છે. કુલ 351,718 પરીક્ષાર્થીઓમાંથી 257,856 ઉત્તીર્ણ થયા છે. જામનગર જિલ્લાનું 80.37% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં 21 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા છે. જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી ઊંચું 86.47% પરિણામ આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 79.19% પરિણામ આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 3 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જિલ્લામાં મીઠાપુર કેન્દ્રનું સૌથી ઊંચું 84.35% પરિણામ આવ્યું છે. સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. આ ઘટના પછી સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ બંધ છે. સરકારે ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગના આદેશ આપ્યા છે. જામનગરમાં પણ તંત્ર સક્રિય થયું છે. જામ્યુકોની 6 ટીમે વિવિધ ટ્યુશન ક્લાસ પર દરોડા કર્યા હતા. મનાઈ છતાં ચાલી રહેલા ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા હતા. તમામ ટ્યુશન ક્લાસીસને ફાયર બ્રિગેડનું NOC મેળવવા જણાવ્યું છે. ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે NDAની બેઠક યોજાઈ હતી. બેઠકમાં NDAના તમામ ચૂંટાયેલા સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવને તમામ નેતાઓએ સમર્થન આપ્યું હતું. બેઠકમાં નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે, એટલે કે તેઓ પુનઃ વડાપ્રધાન બનશે. સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. સમગ્ર દેશ આ ઘટનાથી હચમચી ગયો છે. મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ તથા પરિવારમાં તંત્ર પ્રત્યે રોષ છે. સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરી છે, પરંતુ સરકાર પર આ મુદ્દે અસંવેદનશીલ વલણ રાખવાનો આરોપ લાગી રહ્યો છે. પ્રજાએ મુખ્યમંત્રી રૂપાણીને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં સરકારની બેદરકારી પ્રત્યે તીવ્ર આક્રોશ ઠલવાયો છે. તમારા 4 લાખ મેળવવા અમારા બાળકોએ જન્મ લીધો ન હતો. આવા વિધાનથી પીડિત પરિવારોએ સરકારની ઘોર નિંદા કરી છે. સુરતની કરુણાંતિકાથી સમગ્ર દેશમાં સરકાર પ્રત્યે આક્રોશ છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશને પણ આ મુદ્દે સુઓ મોટો દાખલ કર્યો છે. કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે. નોટિસમાં આરોપીઓ સામે લેવાયેલા પગલાં અંગે પૂછવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 1 મહિનામાં નોટિસનો જવાબ આપવો પડશે. આજે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા હતી, પરંતુ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીને જ અધ્યક્ષ પદે રાખવાનો નિર્ણય કર્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.